છોટાઉદેપુર જિલ્લાના કવાંટના રૂમડિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો, જેને ગોળ ફેરિયું કહેવામાં આવે છે. આ મેળામાં એક આસ્થાની સાથે પોતાના જીવના જોખમને અદ્ભુત, અલૌકિક, ભીષણ અને આશ્ચર્યજનક પરંપરાને નિભાવતા આદિવાસીઓ જોવા મળ્યા. હોળી એ આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર ગણાતો હોય છે. હોળી પછી જે મેળા ભરાતા હોય તે આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમરિયા ગામે દર્શનમાં જોઈ શકો છો. આજે રૂમરિયા ગામે મેળો ભરાયો, જેમાં ચક્રો ગતિમાન થાય છે, લોકોને શાંતિ રહે, ગામમાં શાંતિ થાય તે માટે આ ચક્ર મોટી સંખ્યામાં અહીંયા આદિવાસી લોકો તેમનો પહેરાશ પહેરીને આવે છે. અહીંયા 1000થી વધુ લોકો ઉપસ્થિત છે. રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાના કવાંટના રૂમડિયા ખાતે અદ્ભુત, અલૌકિક અને જીવ તાળવે ચોટી દે તેવી 200 વર્ષ જૂની પરંપરાને પણ છોટાઉદેપુરના કવાંટ તાલુકાના રૂમડિયા ગામના આદિવાસીઓ નિભાવી રહ્યા છે. છોટાઉદેપુર નજીક રૂમડિયા ગામે હોળીનો મેળો યોજાય છે, જેને ગોળ ફળિયું કહેવામાં આવે છે. આ મેળામાં એક આસ્થાની સાથે પોતાના જીવના જોખમે અદ્ભુત, અલૌકિક, ભીષણ અને આશ્ચર્યજનક પરંપરાને નિભાવતા આદિવાસીઓ જોવા મળ્યા. વર્ષોથી ચાલતી આ પરંપરામાં એક વૃક્ષના થડના સ્તંભ પર એક આડા લાકડાના એક છેડે બાંધેલા દોરડા પર માણસ લટકે છે અને બીજા છેડેથી 8-10 માણસો મધ્યબિંદુએથી ધક્કો મારી વર્તુળની આસપાસ ચકડાને ઝડપથી ફેરવે છે. પોતાના ઇષ્ટ દેવતાને રીઝવવા તેમજ પરિપૂર્ણ થયેલા બાધાઓ માટે આભાર વ્યક્ત કરવા આ ખાસ પ્રકારની ગોળફર્યું પ્રક્રિયા કરવામાં આવે છે. સાથે સાથે ભૂવાની પરીક્ષા માટે પણ ભૂવાઓ એક તરફ લટકી ગોળ ફરવું પડે છે. આદિવાસીઓની કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ પડે તો તેઓ માનતા રાખતા હોય છે. માનતા પૂર્ણ કરવા આ ગોળફર્યું પ્રક્રિયા કરવામાં આવે છે. લોકોનું માનીએ તો જો આ પ્રક્રિયા ના કરે તો ગામમાં કોઈ બીમારી, આફત કે દુષ્કાળ આવે છે એટલે આમ તો નહીં. ગામ સિવાય આસપાસના લોકો મોટી સંખ્યામાં ઢોલ નગાડા સાથે ઉમટી પડ્યા. આદિવાસી સમાજ દિવાળીના તહેવાર કરતાં પણ મોટો તહેવાર હોળીના તહેવારને માનવામાં આવે છે. દેશના કોઈપણ ખૂણામાં ગયેલા આદિવાસી હોળીના સમયે તે અચૂક પોતાના માદરે વતન આવી જાય છે. હોળી બાદ છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચૂલનો મેળો, ગેરનો મેળો, ગોળફળિયાના મેળાનું આયોજન કરવામાં આવે છે. આવા જ એક ફળિયાના મેળાનું કવાંટ તાલુકાના રૂમડિયા ગામે યોજાયો છે. વર્ષોથી ચાલતી આ પરંપરામાં કોઈ અકસ્માત થયો હોય તેવો એકી બનાવ બન્યો નથી. જો કે આ પરંપરા તૂટે તો ગામમાં આફતો આવે તેવી આદિવાસી સમાજની એક માન્યતા છે. આદિવાસી યુવતીઓ પોતાની સંસ્કૃતિ પ્રમાણે એક જ કલરના કપડાં તેમજ ચાંદીના ઘરેણા પહેરીને જોવા માંડ્યા. આદિવાસી લોકો હજારોની સંખ્યામાં આ મેળામાં ઉમટી પડ્યા હતા. આજે અમે રૂમડિયા ગામની અંદર જે મેળો કરી રહ્યા છીએ, ચૂલનો મેળો તરીકે ઓળખાય છે, અને જે આદિવાસી પરંપરા મુજબ જે અમે ચલાવીએ છીએ અને અમારી સંસ્કૃતિ છે અને એના માટે અમે ચૂલનો મેળો તરીકે ઓળખીએ છીએ. અને જે અમારું ગોરભર્યું છે તમે પાછળ જોઈ રહ્યા છો એ અમારી ગોત્ર મુજબ અમે લટકીએ છીએ. બાંધવાવાળા પણ અલગ હોય છે અને ફેરવવાવાળા પણ અલગ છે. અને જે આદિવાસીની માન્યતાઓ છે એ પૂર્ણતા થાય છે એના માટે, અને જે અમારા તાલુકાના છે તમામ ગામના લોકો અમે એક જગ્યાએ ભેગા મળીને અમારું નાચગાન કરીએ છીએ અને સારી રીતે એની ઉજવણી કરી રહ્યા છીએ. આની પરંપરા વર્ષો જૂનો અમારું લાકડું છે. અમારી પેઢીઓ ને પેઢીઓ આ અમારે આના વિશે આ ગોરફીરીઓ અમારે ફરે છે. જો આ દર વર્ષે કદાચ એકાદ વર્ષ ન કરીએ તો અમારા ગામની અંદર કોઈક પનોતી આવી જાય, કોઈક તકલીફ આવી જાય, બરાબર. હા, એટલે અમે આ દર વર્ષે અમારે ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ અમારે આ ગોર ફર્યો કરવો જ પડે. છૂટકોની આજુબાજુના વિસ્તારમાંથી દર વર્ષે લોકો અહીંયા ઢોલ નગારા સાથે અમારા આદિવાસીના વાજિંત્રો સાથે અને અમે સંસ્કૃતિ જાળવી રાખીએ એની સાથે અહીંયાના અમે વતની છીએ અને અમારા ગામમાં આ હોળીના પર્વ નિમિત્તે હોળીના ત્રીજા દિવસે જે આ ગામની અંદર પારંપરિક ચૂલનો મેળો અને ગોળ ફરિયાનો મેળો તરીકે ઓળખાય છે એ મેળો હોળીના ત્રીજા દિવસે ભરાય છે અને આજુબાજુના ગામડામાંથી ઘણા લોકો પોતાના પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈ અને આ મેળો માણવા માટે આવે છે. અને અમે પણ બહાર રહેવા હોવા છતાં પણ અમને અમારા સમાજ માટે, અમારી જાતિ માટે ગર્વ હોવાને કારણે અમે પણ ખૂબ ખુશ થઈને આ મેળામાં ભાગ લેવા માટે આવીએ છીએ. રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.